વિશેની માહિતીમાં પીપલી અથવા તો પીપર વિશે જાણકારી મેળવીએ. પીપલી નામ તમે દરેક લોકોએ સાંભળેલું જ હશે, જેનું લેટિન નામ છે પાઇપર લોંગમ, અને ઔષધિમાં તેના ફ્રૂટ અને મૂળ બંનેનો ઉપયોગ થાય છે. મૂળ એટલે કે ગંઠોડા, જે આપણે સામાન્ય રીતે ગંઠોડા કહીએ છીએ, તે પીપલીના ઝાડના મૂળ હોય છે અને એને જ આપણે ગંઠોડા તરીકે ઓળખીએ છીએ, જે આપણે શિયાળામાં ખવાતા દરેક વાનગીમાં એને યુઝ કરતા હોઈએ છીએ. મિત્રો, પીપલીના ગુણોની વાત આપણે કરીએ તો પીપલી જે છે તે ઉત્તમ રસાયણ છે, એટલે કે તે દરેક રોગોમાં કામ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે અગ્નિદીપક અને પાચક છે, એટલે પાચનતંત્રને લગતા કોઈ પણ સમસ્યામાં પીપલીનો ખૂબ સારો ઉપયોગ થાય છે. ઉત્તમ વાતહર છે, એટલે સાંધા અને સ્નાયુના દરેક દુખાવામાં એ કામ કરે છે. કાસહર શ્વાસહર છે, એટલે અસ્થમા અને ઉધરસ બંનેમાં પણ તે ખૂબ જ સારી રીતે કામ કરે છે. પીપલીના એક અમેઝિંગ ગુણની વાત કરીએ ને તો પીપલી જે છે એ બાયો અવેબિલિટી એન્હાન્સર છે, અને બાયો અવેબિલિટી એન્હાન્સર છે એટલે એને કોઈ પણ દવા સાથે આપવામાં આવે તો તે જે દવા સાથે આપવામાં આવેલી છે તેનું જે ગુણ છે એને વધારે છે, એટલે એ દવા ખૂબ જ સારી રીતે અસર કરે છે. તો એટલા માટે જ આ ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે જેમાં પીપલીનો ઉપયોગ થાય છે, કેમ કે તે બાયો અવેબિલિટી એન્હાન્સર છે. હવે આપણે જોઈએ પીપલીના કેટલાક ઘરગથ્થુ ઉપચારો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણને પેટમાં અપચો લાગતો હોય, બરાબર પાચન ન થયું હોય, ત્યારે જે પીપલીનો પાવડર છે એને મધ સાથે લેવામાં આવે તો એનાથી પાચન ખૂબ સારું થાય છે. આપણને જ્યારે ખૂબ એસિડિટી જેવું લાગતું હોય તો આપણે એવું વિચારીએ કે પીપલી તો આપણને ગરમ પડશે એટલે આપણે એસિડિટીમાં એનો ઉપયોગ નથી કરતા, પરંતુ જો ગંઠોડાનું ચૂર્ણ છે એને સાકર સાથે દિવસમાં 2 વાર 1 મહિના સુધી સેવન કરવામાં આવે તો ગમે તેટલી જૂની એસિડિટી હોય તો એમાં પણ ફાયદો થાય છે. આ સિવાય આપણે વાત કરીએ એ પ્રમાણે જે ઉત્તમ કાસહર અને શ્વાસહર છે, એટલે ખાંસી અને ઉધરસમાં જ્યારે પણ આપણને ખાંસી અને ઉધરસ થાય છે ત્યારે પીપરનું જે ચૂર્ણ છે એને સૂંઠ સાથે અને બેહડા સાથે લેવામાં આવે તો એ ખાંસીમાં પણ ખૂબ ફાયદો કરે છે. જ્યારે દાંત દુખતા હોય ત્યારે તેને સિંધવ સાથે દાંત પર માલિશ કરવામાં આવે અથવા તો દાંતના મૂળમાં ઘસવામાં આવે તો ગમે તેવો દાંતનો દુખાવો પણ દૂર થઈ જાય છે. હવે હું તમને પીપરની એક ખૂબ જ અમેઝિંગ રેસીપી બતાડીશ, જે ઘરમાં ઇઝીલી બની જશે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે અને ઉપરથી જે હેલ્થના બેનિફિટ્સ છે એ તો ખરા જ. તો પીપર કેવી દેખાય છે એ પહેલાં આપણે જોઈ લઈએ. આ મારી પાસે પીપર છે. તો આ જે પીપર છે એ આપણે એનું નામમાં જ જોયું કે એનું નામ છે પાઇપર લોંગમ, એટલે જે મરી છે એનો મોટો દાણો, લાંબો દાણો, એટલે પાઇપર લોંગમ. હવે આ જે પીપરના દાણા છે એને આપણે લીંબુના રસમાં 2 થી 3 દિવસ સુધી પલાળી રાખવાના છે. એમાં સિંધવ મીઠું પણ નાખવાનું છે અને 2 થી 3 દિવસ સુધી પલળી જાય એટલે સેજ એ સોફ્ટ થઈ જશે અને પછી એને તડકામાં સૂકવી દેવાના છે. આ વસ્તુનો તમે દરરોજ ખાધા પછી ઉપયોગ કરશો તો તમને કોઈ દિવસ પાચનની સમસ્યા નહીં થાય. મિત્રો, આયુર્વેદ એ ઘર ઘરની જરૂરિયાત છે. આવા જ અમુક ઘરગથ્થુ ઉપચારોથી આપણને કેટલી મોંઘી દવાઓના ખર્ચા બચી જાય છે. તો જો તમને આવી જ માહિતી આગળ જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો આ માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.